અગાઉના જે વિડિયો લેક્ચરની અંદર આપણે જે પ્રમાણે જોયું કે બહુપદી જે છે કોને કહેવાય, બહુપદીના ગાત્રના આધારે ચલની સંખ્યાને આધારે પદરેશ સંખ્યાને આધારે કેવી પ્રકાર પડે છે આપણે જોયું. બહુપદીના શૂન્ય સહગુણક કોને કહેવાય, બહુપદીનું કોઈ પણ ચલની કિંમત આપી હોય એને આધારે આપણે કિંમત બહુપદીનું મૂલ્ય કેવી રીતે પણ શોધીએ છીએ એ પણ જોયું. કોઈ કિંમત આપેલી છે એ બહુપદીનું શૂન્ય છે કે નહીં એ શોધવાની મેથડ પણ આપણે અગાઉના વિડિયો લેક્ચરની અંદર જોઈ ચૂક્યા છે. આજે સ્વાધ્યાય 2.2 ની અંદર આપણે જે એક્સરસાઇઝ આપેલી છે એની અંદર આપણે સોલ્યુશન કરીશું આજે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, પહેલો ક્વેશ્ચન આપણે જોઈએ કે x ની નીચેની કિંમતો માટે અહીંયા તમને બહુપદી આપેલી છે 5x - 4x² + 3. બહુપદીનું મૂલ્ય શોધો. એટલે x ની ત્રણ કિંમત આપેલી છે એને બહુપદી જે છે એની અંદર આપણે x ની જગ્યાએ મૂકીશું, એનું સાદુરૂપ આપીશું, એના પરથી આપણને બહુપદીની કિંમત મળી જશે. તો પહેલી કિંમત આપણે શોધી કે જ્યારે x બરાબર 0 હોય ત્યારે આપણી બહુપદી p ઓફ x આપણે લખીએ તો 5x - 4x² + 3 માં x બરાબર 0 લેતા x ની કિંમત આપણે 0 લઈશું તો અહીંયા બનશે p ઓફ 0. x ની જગ્યાએ આપણે 0 લખવાનું છે. જ્યાં આગળ પણ તમને x દેખાય છે ત્યાં આગળ આપણે 0 લખીશું. 5 ગુણ્યા 0 કરીશું એટલે જવાબ 0 બનશે, કારણ કે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર 0 બને છે. 4 ગુણ્યા 0 કરીશું તો પણ જવાબ 0 બને છે + 3. એટલે આપેલી બહુપદી જે છે એની x બરાબર 0 માટેની કિંમત શું બને છે, 3 બને છે. એ જ રીતે જ્યારે x બરાબર -1 લેવામાં આવે છે ત્યારે જે બહુપદી જે છે એની અંદર જ્યાં આગળ તમને x આપેલો છે ત્યાં આગળ આપણે -1 લઈશું. તો x બરાબર -1 લેતા તો p ઓફ -1 ઇઝ ઇક્વલ ટુ 5 -1 -4 -1 નો વર્ગ + 3. 5 ગુણ્યા માઇનસ એટલે -5 થઈ જશે, માઇનસ એઝ ઇટ ઇઝ લખીશું -1 નો વર્ગ. એટલે કોઈ પણ સંખ્યા આપેલી હોય અને એનો ઘાતાંક જો બેકી સંખ્યા આપેલી હોય 2, 4, 6, 8, 10 તો એનો જવાબ હંમેશા ધન સંખ્યા જ આવે છે. એટલે અહીંયા માઇનસ હોવાને કારણે પણ અહીંયા ઘાતાંક જે છે 2 હોવાને કારણે જવાબ તમારો પ્લસમાં થઈ જશે. એટલે 1 નો વર્ગ 1 જ થઈ જશે + 3. -5 -4 + 3 ઇઝ ઇક્વલ ટુ -5 -4 એટલે -9 -9 + 3 એટલે તમારો જવાબ બનશે -6. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો p ઓફ -1 જે છે એની કિંમત અહીંયા તમને -6 મળે છે. હવે ત્રીજા નંબર ઓપ્શન જે છે જ્યાં x બરાબર 2 લેવાના છે તો આપેલી બહુપદી જે છે એમાં p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 5x - 4x² + 3 માં x બરાબર 2 લઈશું તો બહુપદી જે છે એ p ઓફ 2 લખાશે 5 - 2 - 4 - 2 નો વર્ગ + 3. 5 × 2 એટલે 10, 4 × 2 એટલે 8 થઈ જશે, સોરી 2 નો વર્ગ 4 થશે, 4 × 4 એટલે 16 થઈ જશે અને + 3 બનશે. સરવાળો કરીએ તો 10 + 3 એટલે 13 - 16 જવાબ બનશે -3. આમ x બરાબર 2 માટે આપેલી બહુપદીની કિંમત -3 બને છે, x બરાબર -1 માટે જવાબ -6 બને છે અને x બરાબર 0 માટે જવાબ 3 બને છે. તો આ રીતે એક્ઝામ ની અંદર કોઈ પણ ક્વેશ્ચન પૂછાય, બહુપદી કોઈ પણ પૂછાયેલી હોય તો એની અંદર x ની કિંમત તમે જે છે એ મૂકી અને એનું સાદુરૂપ આપો તો તમારું બહુપદીનું મૂલ્ય મળી જશે. હવે બીજા ક્વેશ્ચન તરફ જઈએ તો બીજા ક્વેશ્ચન ની અંદર શું કહે છે કે નીચે આપેલ બહુપદી માટે p ઓફ 0, p ઓફ 1 અને p ઓફ 2 ની કિંમત શોધો છે. અહીંયા તમને બહુપદી આપેલી છે, આ બહુપદીમાં p ઓફ 0 શોધવાનું છે. તો આ જે તમે જુઓ છો આ બહુપદી જે છે y ના ચલમાં છે, અહીંયા તમારે p ઓફ 0 શોધવા માટે y ની કિંમત કેટલી હોવી જોઈએ, 0 લેવી પડશે. અને પહેલું આપણે લખીશું p ઓફ 0 માટે p ઓફ y ઇઝ ઇક્વલ ટુ y સ્ક્વેર માઇનસ y + 1 ની અંદર y બરાબર 0 લેતા. એટલે બહુપદી તમારી p ઓફ 0 લખાશે, જ્યાં આગળ y છે ત્યાં આગળ આપણે 0 લખીશું
એટલે 0 માઈનસ 0 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 1 પહેલી બહુપદી જે છે એમાં p ઓફ 0 ની કિંમત તમને મળશે 1 એ જ રીતે બીજી આપણે શોધીએ તો p ઓફ 1 માટે हमने जो बहुपदी आप ली p of y is equal to y square minus y plus 1 मा y बराबर 1 लेता जहां अगर y दिखाई छे त्यां अगर आपने 1 मुकीशु 1 नो वर्ग 1 plus 1 1 नो वर्ग 1 तसे minus 1 plus 1 plus minus 1 कैंसल थी जैसे जवाब आपसे 1 p of 1 नी कीमत पर तमने 1 मळे छे त्रीजी कीमत जो ही लिए p of 2 માટે તમને જે બહુપદી આપેલી છે બહુપદી આપણે લખીશું y square minus y plus 1 જ્યાં y બરાબર 2 લેતા p of 2 is equal to 2 square minus 2 plus 1 2 નો વર્ગ 4 થઈ જશે minus 2 plus 1 જવાબ આવશે તમારો 3 તો p of 2 ની કિંમત અહીંયા બને છે તમારી 3 બની જશે હવે બીજા નંબરનું જે ક્વેશ્ચન છે એની અંદર p ઓફ t આપેલું છે અહીંયા જોઈએ તો બહુપદી જે છે એક t ના સ્વરૂપમાં છે ચલના છે અને અહીંયા આપણે કિંમત શૂન્ય માટે શોધવાની છે તો ઉપર જે એક્ઝામ્પલ કર્યો છે એ જ રીતે આપણે જોઈશું તો p ઓફ 0 માટે અહીંયા તમને જે બહુપદી આપેલી છે એ પહેલા લખી જો 2 + t + 2t² - t³ t બરાબર શૂન્ય લેતા p of 0 is equal to 2 plus t ની જગ્યાએ આપણે 0 લખીશું જ્યાં આગળ t છે ત્યાં આગળ આપણે 0 વડે દર્શાવીશું 0 plus 0 plus 0 એટલે કે અહીંયા તમને એક જવાબ મળશે 2 p of 0 જે છે તો એનો જવાબ તમને મળે છે 2 મળે છે એ જ રીતે હવે બીજાની અંદર જોઈએ p of 1 માટે શોધવાની છે p of t is equal to 2 plus t plus 2t square minus t cube t बराबर आनी अंदर 1 લઈશું તો હવે અહીં આપણે ડાયરેક્ટલી જ કિંમત મૂકી દઈશું t છે ત્યાં આગળ આપણે 1 મૂકી એનો વર્ગ કરવાનો તો વર્ગ ઘન કરવાનો તો ઘન કરી અને ડાયરેક્ટલી એની કિંમત મૂકીશું તો 2 તો n as it is લખીશું t ની જગ્યાએ આપણે 1 લખીશું તો આગળ પ્લસ ની નિશાની છે तो प्लस 1 કરીશું प्लस 2t સ્ક્વેર હવે 1 નો વર્ગ 1 થશે 1 નો ગુણાકાર 2 સાથે 2 થશે प्लस 2 અને માઈનસ 1 થશે प्लस માઈનસ 1 કેન્સલ કરીશું તો આનો જવાબ મળશે તમને 4 મળશે એ જ રીતે હવે ત્રીજા નંબરનું જે છે એની અંદર p ઓફ 2 માટે p ઓફ t is equal to 2 प्लस t प्लस 2t स्क्वायर माइनस t क्यूब t बराबर 2 लेता तो p ऑफ 2 इज इक्वल डायरेक्टली कीमत મૂકીશું 2 જે છે એ અચળ પદ છે એટલે 2 એઝ ઇટ ઇઝ રહેશે प्लस t છે તો t ની જગ્યાએ આપણે 2 લખીશું प्लस 2 ગુણ્યા 2 નો વર્ગ એટલે 2 નો વર્ગ અહીંયા 4 થશે 4 ગુણ્યા 2 કરીશું એટલે 8 બની જશે 2 ની 3 ઘાત કરીશું એટલે 8 બનશે प्लस माइनस 8 कैंसल જવાબ આવશે 4 તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને જે પણ બહુપદી આપેલી હોય એ બહુપદીની અંદર અમુક જે પણ વેલ્યુ આપી અને તમારે એની કિંમત શોધવી પડશે ક્વેશ્ચન નંબર 3 જે છે એની અંદર આપણે જોઈએ તો નીચેની બહુપદી સામે દર્શાવેલ x ની કિંમત એ આપેલ બહુપદીના શૂન્ય છે કે નહીં તે ચકાસવાનું છે ભાઈ શૂન્ય ક્યારે બનશે ચલ x ની જે પણ કિંમત આપેલી છે એ કિંમતને બહુપદીમાં મૂકવામાં આવે અને જો બહુપદીનો જવાબ શૂન્ય મળે તો x ની આ જે આપેલી કિંમત છે એ આ બહુપદીનું શૂન્ય કહેવાય તો અહીં આપણે એક કામ કરીશું કે x જે છે x = -3 ને બહુપદી લગભગ ડાયરેક્ટ લખી p ઓફ x માં મૂકતા તો p ઓફ -1/3 3 કૌંસમાં -1/3 પ્લસ 1 થશે 3 3 કેન્સલ થઈ જશે એટલે -1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 આમ x = -1/3 માટે
आ बहुपदी जे छे एनु मूल्य शून्य आवतुं होवाने कारणे x बराबर माइनस वन बाय थ्री ए p ऑफ x नो शून्य छे એવું આપણે કહી શકીએ. એ જ રીતે બીજો એક્ઝામ્પલ જોઈએ. બીજા એક્ઝામ્પલની અંદર ચલ x ની કિંમત આપેલી છે 2 ડિવાઇડ બાય √3 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 આપેલી છે x ની કિંમત. તો x બરાબર 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 ને p ઓફ x માં મૂકતા p ઓફ 2 ડિવાઇડ બાય √3 ઇઝ ઇક્વલ ટુ 3 કૌંસમાં 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 નો વર્ગ માઈનસ 1 3 2 નો વર્ગ 4 થશે વર્ગમૂળમાં 3 નો વર્ગ તો વર્ગમૂળમાં 3 જે છે એને આપણે કઈક આ રીતે લખી શકીએ 3 ની 1 તૃતીયાંશ ઘાત હવે અહીંયા એનો વર્ગ આપેલો હોય તો આનો પણ વર્ગ થઈ જશે ઘાત અને ઘાતનો નિયમ જે છે એ પ્રમાણે કેન્સલ થઈ જશે એટલે જવાબ એકલો આવશે 3 તો અહીંયા નીચે 3 જવાબ આવશે માઈનસ 1 3 3 કેન્સલ થઈ જશે તો જવાબ મળશે 4 માઈનસ 1 બરાબર 3 તો તમે જોઈ શકો છો કે અહીંયા તે તમને જે કિંમત આપેલી હતી એ કિંમત માટે બહુપદીની કિંમત શૂન્ય હતી નથી ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય 0 એટલા માટે x બરાબર 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 એ p ઓફ x નું શૂન્ય નથી તો આ રીતે તમને જે પણ કિંમત આપેલી હોય ચલની એ કિંમતને બહુપદીની અંદર મૂકો જો જવાબ શૂન્ય થતો હોય તો એને આપણે શૂન્ય કહી શકીએ છીએ અને 0 ના આવે તો આપણે એની અંદર શૂન્ય નથી એવું આપણે લખી શકીએ છીએ તો બાકીના બીજા પણ એક્ઝામ્પલ આપેલા છે સ્વાધ્યાયની અંદર આ એક્ઝામ્પલની અંદર એ બધા જે એક્ઝામ્પલ જે છે તમે સેલ્ફ સ્ટડી કરી શકો હવે ક્વેશ્ચન નંબર 4 તરફ જઈએ તો શું કહે છે કે નીચે આપેલી દરેક બહુપદીના શૂન્ય શોધો તો હવે શૂન્ય શોધવા માટે એમાં જે કહ્યું પ્રમાણે કે ચલની કિંમત જે છે એવી શોધવાની કે જેને બહુપદીમાં મૂકવામાં આવે તો બહુપદીનો મૂલ્ય જો શૂન્ય થતું હોય તો ચલની એ કિંમત આપણે એને શૂન્ય કહીએ છીએ તો આની અંદર આપણે જોઈએ તો શૂન્ય થવા માટે p ઓફ x જે છે એ શૂન્ય થવું જોઈએ તો અહીં આપણે લખીશું કે અહીં p ઓફ x બરાબર શૂન્ય લેતા તો p ઓફ 0 p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 5 p ઓફ x ની કિંમત આપણે શૂન્ય લેવાની છે શૂન્ય બરાબર x પ્લસ 5 સો x બરાબર માઇનસ 5 આમ આપેલી બહુપદીનું શૂન્ય શું બનશે x બરાબર માઇનસ 5 હવે તમે ચેક કરી શકો છો કે x ની કિંમત જે છે એને બહુપદીની અંદર મૂકો x ની જગ્યાએ માઇનસ 5 મૂકી તો માઇનસ 5 પ્લસ 5 શૂન્ય થઈ જશે તો આ જે છે એનું શૂન્ય છે એવું આપણે કહી શકીએ બીજા નંબરનો એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા આપણે જ કરીશું p ઓફ x બરાબર શૂન્ય લેતા તો શું લગાશે શૂન્ય બરાબર 3x માઇનસ 2 આ બે જે છે પેલી સાઈડ જશે પોઝિટિવ થઈ જશે 2 બરાબર 3x ધેરફોર x બરાબર 2 ડિવાઈડ બાય 3 x ની કિંમત તમને મળશે 2 ભાગ્યા 3 આમ x જે છે એને શૂન્ય શું બનશે 2 ભાગ્યા 3 એ બહુપદીનું શૂન્ય બને છે ત્રીજા નંબરનો જે છે એ જ રીતે p ઓફ x જે છે એના બરાબર શૂન્ય લેતા શૂન્ય બરાબર cx + d cx બરાબર માઇનસ d d જે પ્લસ માં છે પેલી સાઈડ જશે એટલે માઇનસ માં થઈ જશે એટલે માઇનસ થઈ ગયો x બરાબર માઇનસ d ડિવાઈડ બાય c અહીંયા એક કન્ડિશન પણ તમને આપેલી કે c નોટ ઇઝ ઇક્વલ ટુ 0 છેદની અંદર c જે છે જો c શૂન્ય લેવામાં આવશે નહીં આમ x ની x બરાબર માઇનસ d ડિવાઈડ બાય c જે છે એ આપેલી બહુપદીનું શૂન્ય બને છે ચોથા નંબરનો જોઈએ તો p ઓફ x બરાબર આપણે જાણીએ છીએ કે શૂન્ય લેવાનું છે તો શૂન્ય બરાબર 3x ધેરફોર x બરાબર શૂન્ય ભાગ્યા 3 એટલે x બરાબર શૂન્ય શૂન્યના છેદમાં કોઈ પણ સંખ્યા હોય તો જવાબ એનો શૂન્ય આવે છે તો માગેલા આ જે શૂન્ય જે છે એ આપણે લખીએ તો આ બધા જે છે બ્રેકેટમાં લખ્યા છે એ જે તે બહુપદીના શૂન્ય દર્શાવે છે આમ p ઓફ x બરાબર 3x નું શૂન્ય શું બનશે x બરાબર 0 હવે છેલ્લો આપણે જોઈએ તો p ઓફ x બરાબર આપણે શૂન્ય લેતા તો 0 બરાબર 2x + 5 p
2x बराबर माइनस 5, तो x बराबर शू थशे माइनस 5 भाग्या 2, तो आ पण आपेल बहुपदी नु शून्य बने छे। तो आम विद्यार्थी मित्रों तमे जोई शको छो के स्वाध्याय 2.2 जे छे एनी अंदर आपेला दरेक एग्जांपल खूब सरळ छे, ईजी छे। અહીંયા આપણે જે રીતે એક્સપ્લેન કર્યા છે તો અહીંયા જે દર્શાવેલા સિવાયના જે પણ એક્ઝામ્પલ જે છે એ તમે તમારી સેલ્ફ સ્ટડી ની અંદર તમે એને સોલ્વ કરી શકો છો। અગર કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ્સ ની અંદર કમેન્ટ્સ કરતો આપણે એનો સોલ્યુશન પણ આપી દઈશું। અને વિડિયો નેક્સ્ટ વિડિયો ની અંદર આપણે બહુપદી ની અંદર આગળ શેષ પ્રમેય જે છે એ જોઈશું।